मित्रों नमस्ते। आज आप विषय गुजराती में धोरण आठ काव्य पाठ नु आप भणीशु। आज आनंद जे काव्य नो प्रकार छे लोकगीत। हवे तमने ख्याल हशे के जो जे जे प्रमाणे थी अत्यारे ऋतु चाली रही छे बराबर एज प्रमाणे नु आपणे काव्य पण भणवानु छे। लोकगीत प्रकार नु काव्य छे। हवे ए वस्तु एक याद राखवानी के लोकगीत छे तो
વાળેલો એક સાહિત્ય પ્રકાર છે લોકગીત, બરાબર? ગુજરાતી ગુજરાતી સાહિત્યનો જે સાહિત્ય પ્રકાર છે. હવે આ આનંદ એટલે ખેડૂતના જીવન સાથે આખું વણાયેલું આ કાવ્ય છે કે વરસાદ ઋતુ હોય અને વરસાદ થાય એટલે વાવણીની સિઝન આવે ત્યારે આપણને ખબર છે કે ખેડૂત છે એના હૈયામાં આનંદનો પાર હોતો નથી. અત્યારે એ ઠીક છે કે વાવણી થઈ ગઈ પછીથી આ થોડાક દિવસો ખેતરમાં છે વરસાદના, તો કદાચ ખેડૂતને અત્યારે આમ અધર શ્વાસ હશે એવું કહી શકાય, કારણ કે વાવણી થયા પછી વરસાદ થયો નથી. તો જે વાવણી કરેલું બીજ છે એ બળી પણ જાય, આવું પણ બને, પાણી ન મળે, બરાબર છે? એટલે થોડાક થોડાક એના અહીંયા અત્યારે ઉપર શ્વાસ હોય હૃદયના. પણ જે વાવણીના સમયની વાત છે ને, વાવણી કરવા જ્યારે ખેડૂત જાય છે ને ત્યારે કેવું એને આનંદ હોય, કેવું એ આખું એનું કામ કરવાની જે રીત છે, જે પોતાના ખેતરના સાધનો છે જેના દ્વારા ખેતી કરે છે એને કેવા શણગારે છે, શું કાય, એ બધું જ આ કાવ્યમાં આપણને જોવા મળે છે, બરાબર? ખેડૂત કેટલો આનંદિત છે તે. હવે લોકગીત છે તો સ્વાભાવિક છે કે આપણે એને એકવાર એનું ગાયન તો કરવું જ જોઈએ, તો એકવાર જોઈ લઈએ એનું ગાયન પદ્ધતિથી આપણે એકવાર એનું વાંચન કરી લઈએ અને પછીથી હું પંક્તિ સહ એને તમને સમજાવીશ. હું ગાઈ લઉં, તમે આ વિડીયો મારફતે જોવો ત્યારે એ ઢાળ અને લય સાથે એ શીખી અને તમારે પણ એ કાવ્ય પંક્તિ પાકી કરી લેવાની છે, જેથી કરી આપણે જ્યારે જ્યારે પરીક્ષા હશે ત્યારે ત્યારે પેલું કાવ્ય, બરાબર, આપણે એ કાવ્ય પંક્તિ માટે આ તૈયારી કરવાની છે. ઉત્તર દખણથી ચડી વાદળી રે લો, ખેડૂના માથે લીલા મોડિયા રે લોલ, ઘોડીડાની
આપણે પણ તળપદું બોલીએ છીએ, કેટલાય શબ્દ એવા હશે કે જે આપણે તળપદા બોલીએ છીએ, બરાબર? તો એવા કેટલાય તળપદા શબ્દોનું આ કાવ્યમાં વિવરણ કરેલું છે, જેને આપણે શિષ્ટ શબ્દ બોલતા બોલતા આ કાવ્યનું સમજશું આગળ. તો જો આગળથી કાવ્યમૂર્તિમાં ઓતર દખણથી ચડી વાદળી રેડો, ઓતર અને દખણ પહેલા જ બે જુઓ તળપદા શબ્દ આવ્યા. પટ્ટો આવે છે, ખબર છે ને?
કેટલાય પશુને તમે જોવો તો પગમાં બાંધેલો હોય, કેટલાયને ડોકમાં બાંધી દે, તો એ પોતાના બળદોને પણ તૈયાર કરે, માત્ર પોતે તૈયાર નથી થતો કે લીલા કલરનો પશુ ફેટો બાંધે છે એટલે નવા સરસ કપડાં પહેરીએ છે, એવું નથી, પોતાના બળદોને પણ તૈયાર કરે છે. એટલે હું કીધું કે ઓરીડાની પોતે ઉઘર માંડજો, એટલે બળદોના ડોકે પણ ઉઘર માંડનો પટો બાંધે છે. પછીની પંક્તિમાં જોવો, વીરના વાવણીએ વીરલા જડી આવે પણ. વીર એટલે અહીં ખેડૂત માટે એ શબ્દ વાપર્યો છે વીર, બરાબર. તો ખેડૂતના વાવણી, વાવણીઓ એટલે વાવણી કરવાનું જે સાધન છે તે, એ તમે પહેલાના સમયમાં હળ સાથે બાજુમાં ખેડૂત બેઠું હોય ને, બળદ સાથે હળને જોડેલું હોય, બાજુમાં એક આપણે અત્યારે તમે ગરણી જોઈ છે ને, ગરણી કેરોસીન ગાળવાની કે એવી, બરાબર. તો એ ગરણી જે ઉપર હોય અને નીચે આખો લોખંડનો પાઇપ હોય, એ હળ સાથે જોઈન્ટ કરી દેવામાં આવે અને ખેડૂત પછી બેઠો બેઠો એ હળ આગળ ગાડા દ્વારા ચાલે, બળદ દ્વારા. એટલે એ વોઈણીમાં ઓરણી એમ કહે ને આપણે, દળપદ બોલી જો હું વોઈણી બોલી, સમજાઈ ગયું. તો એ ઓરણીમાં એટલે કે વાવણિયામાં મોટી મોટી જે બિયારણ છે, જે એને બી વાવવા હોય એ બિયારણ મોટી મોટી અંદર નાખતા જાય અને હળ જેમ જેમ બળદ સાથે આમ હાલતું જાય એમ એમ એ વવાતું જતું હોય છે, તો એને વાવણીઓ કહેવાય. એટલે ખેડૂત પોતાના વાવણિયાને પણ હીરલા, એમાં પણ હીરલા ટંકાવે છે, બરાબર છે. એ વાવવાનું જે સાધન છે વાવણીઓ, પાક વાવવાનું, બિયારણ વાવ્યા વાવવાનું, એને એનામાં પણ હીરલા જડી દે, જડવું એટલે ટંકાવવું, શોભાવું. મોતીડાની શેખ ટંકાવું છે, ફરતે હીરલા તો મોઢે જ છે વાવણિયામાં, પણ એની ફરતે મોતીડાની શેરું પણ ટકાવી દે છે. એટલે માત્ર એ તૈયાર નથી થતો, પણ પોતાના બળદોને, પોતાનો વાવણી કરવાનું જે સાધન છે વાવણીનું, તેને એને પણ શોભાયમાન કરે છે. ખેડૂત આટલો આનંદિત છે જે વરસાદની આવવાની તૈયારી છે ત્યાં જ, બરાબર, પોતે તે તૈયાર થાય સાથે પોતાના બળદ, પોતાનો વાવણીઓ એને પણ તૈયાર કરે છે. પછી ધોરીની ડોકે બાંધી રાખડી રેલો, ધોરી એટલે તમને ખબર હોય કે બળદ ગાડું જ્યારે સજ્જ કરેલું હોય, તૈયાર કરેલું હોય, ત્યારે બે બળદ હોય એની ડોક ઉપર એક જાડું લાકડું રાખેલું હોય, ખબર છે, જાડું લાકડું મોટું, બરાબર. પછી અહીંયા છે ને જેને ઓલો પટોને બધું બાંધેલું હોય, દોરું હોય, અને પછી ખેડૂત લઈ અને એ બળદ ગાડામાં બેઠો, તો ધોરી એટલે એ જાડું જે આટલું લાકડું છે તે બળદના ડોક ઉપર, જે આડું લાકડું છે કે જે બળદની ડોક ઉપર રાખવામાં આવ્યું છે, બળદની ડોકે રાખેલ છે તે. આપણે સાવતર પદો શબ્દ ગામડામાં ક્યાં કેટલી વાર આ શબ્દ આપણે સાંભળ્યો હોય કે જે બળદની ડોક ઉપર રાખવામાં આવેલું જે જાડું લાકડું છે એને શિષ્ટ શબ્દમાં તો ધોરી કહીએ, પણ તળપદા શબ્દમાં ધોહરું બોલે, શું બોલે, ધોહરું બોલે. આપણે કેટલી વાર કહીએ એવું જાડું એટલું બધું હોય જેમ કે જાડું ધોહરા જેવું એમ સમજે, તો એ ધોહરું કહેવાય, ધોરી જેને આપણે કહીએ છીએ. તો ધોરીની ડોકે બાંધી રાખડી રહેલો, ડોકે એટલે એક છેડાના ભાગે ત્યાં પણ રાખડી બાંધી દેવામાં આવે છે. જો રાખડી એટલે આપણે માત્ર એ રાખડી શબ્દનો ક્યારે ઉપયોગ કરીએ, તો રક્ષાબંધનના ગીત એ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, કે રક્ષાબંધન હોય ત્યારે બહેન છે એ પોતાના ભાઈના ગળાય ઉપર રાખડી બાંધે. રાખડી એટલે શું, તો જેનું આપણે રક્ષણ ઈચ્છીએ છીએ એને આપણે રાખડી બાંધી શકીએ. પછી ભાઈ ભાઈ નહીં બાંધી શકે, બેન બેન નહીં બાંધી શકે, ભાઈ બેન નહીં બાંધી શકે, કોઈ પણ જેનું રક્ષણ કરવા ઈચ્છતા હોય, જેનું રક્ષણ ઈચ્છતા હોય, એનું કલ્યાણ ઈચ્છતા હોય, એની સારી કામના ઈચ્છતા હોય એને રાખડી બાંધે, બરાબર છે. કોઈ પણને રાખડી બાંધી શકીએ. એટલે અહીંયા ખેડૂત પણ એટલો આનંદમાં ઉત્સાહમાં છે કે વરસાદ આવવાની તૈયારી છે, એટલે પોતાને જે બળદનું રક્ષણ ઈચ્છે છે
છે બળદ ઉપર ઢોરી નું જે લાકડું છે ઝાડું એને રાખડી બાંધે છે તેને રાખડી શું કામ બાંધે તો કે પોતાના બળદોની રક્ષણ ઈચ્છે છે બરાબર પોતાના બળદોની રક્ષા થાય આખું વર્ષ દરમિયાન એ ક્યારેય બીમાર ન પડે એ માટે થઈ અને ખેતરમાં સારી રીતે કામ કરીને આપે એ માટે થઈ અને એ જે બળદોની ઉપર જે ધોરી છે એના ઉપર રાખડી બાંધે છે એટલે કીધું છે કે ધોરીની ડોકે બાંધી રાખડી ને લો વીરને લલાટ કુંકુમ ચાંદલો છે આજ આનંદ મારે કામે વીર ખેડૂત જે છે બરાબર એ પણ પોતાની લલાટ ઉપર તો લલાટ ને શું થશે લલાટ એટલે કપાળ પોતાના કપાળ પર કુંકુમ નો ચાંદલો કરે છે જો કંકુ છે એ શુભ પ્રતિક ગણાય કંકુ ચોખા અબીર દલાલ મગ બરાબર છે તુલસી ક્યારો કળસ શ્રીફળ આસોપાલુના પાન આ ઘણી ઘણી એવી વસ્તુ છે તમારે બીજા સેમેસ્ટરમાં આપણે એક કાવ્ય આવશે કમાડે ચિતરિયા મેં એ બધા આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણેના જે શુભ ચિહ્નો છે એના વિશેની જ વાત કરી રહી છે તો અહીં કંકુની વાત આવી છે એટલે આ શબ્દ હું બોલું છું કે વીર જે ખેડૂત છે એ પણ પોતાના લડાટ એટલે કે કપાળ ઉપર કંકુનો ચાંદલો કરીને નીકળે છે એટલે જો કંકુ જે છે એને ખૂબ શુભ માનવામાં આવે છે આપણે ગમે ત્યારે કોઈ પણ સારો પ્રસંગ હોય ત્યારે કંકુનો ઉપયોગ પહેલા કરતા હોય બરાબર એટલે કીધું છે કે વીરને લડાટ કુંકુ ચાંદલો એટલે ખેડૂત પણ પોતાના કપાળ ઉપર ચાંદલો કરીને નીકળે છે જેવો વરસાદ થાય એટલે આગળ વાવણીની તૈયારીઓ શરૂ થઈ જાય છે વાવી ચાલુને વાવ્યા બાજરાને લો ધરતી એ વઢ્યા લીલા થીરજો પછી એ ખેડૂત છે એ પોતાના ખેતરમાં ઝારુ અને બાજરા વાવે છે જેવા બાજરા ને ઝારુ વાવે વરસાદ પડે પછી એ પાક સોળે ગળાએ ખીલી ઉઠે ખેતરમાં અને જ્યારે પાક છે એ સોળે કળાએ ખીલી ઉઠે છે એટલે ધરતી કેવી બની જાય તો કે લીલી છમ બની જાય છે અને ધરતી જ્યારે લીલી છમ બને છે ત્યારે કેવી લાગે છે તો કે ધરતી એ ઓઠિયા લીલા ચીરજો ચીર એટલે વસ્ત્ર ચીર એટલે વસ્ત્ર જો આ ચીર કઈ ને તો વસ્ત્ર પછી આ ચીર કઈ તો દીર્ઘાય ચીર કઈ તો વસ્ત્ર થાય રસવાય ચીર આવે તો આયુષ્ય થાય શું થાય આયુષ્ય બરાબર આયુષ્ય અથવા ઉંમર એમ કહી શકીએ તો ચીર એટલે આયુષ્ય પણ અહીં આપણે તો આને ખૂબ મહત્વ આપ્યું છે આપણે રૂરલ આઈટી ક્વિઝમાં ભાગ લેવા માટેનો આવતીકાલે છેલ્લો દિવસ છે શિક્ષકોને નામ લખવા માટે જણાવેલ હતું જેઓએ નામ લખાવેલું હોય તે મારી પાસે આવી ગયા તે સિવાયના જો કોઈ બાકી રહી જતા હોય તો આજે જ મને નામ લખાવી જાય ગાયો છે એ ધરતી ઉપર જે નીચે રહેલું ઘાસ છે
જે ધરતી જણે લીલા વસ્ત્રોથી ઢંકાયેલી છે, એ ધરતી જણે લીલા કલરની સાડી પહેરી લીધી હોય એમ કીધું છે. પણ અહીં તો જે રત્ને વસ્ત્ર કે લીલા કલરનું વસ્ત્ર ઓઢી લીધું હોય, પણ હકીકતે લીલું વસ્ત્ર ઓઢી નથી લીધું હતું, પણ ધરતી આખી લીલી છમ બની ગઈ છે. કવિનો કહેવાનો મતલબ આવો છે. પણ અહીં શેરી સરિતાની શેર ચાલે ઢોલ મારે ડોલ, ગૌરી તો ચાલે લીલા ઘાસ જો. ફરતી ચારે બાજુ જ્યાં જ્યાં જગ્યાઓ હોય ત્યાં ત્યાં ચારે તરફ લીલું ઘાસ ઉગી નીકળે છે વરસાદને કારણે. એટલે ગાયો છે એ આ લીલું ઘાસ ખાય અને આનંદ માણી રહી છે. આ બધું જ દ્રશ્ય જોતા ખેડૂતને પણ એના હૈયામાં પણ આનંદનો પાર રહેતો નથી. વરસાદ આવવાની તૈયારીથી માંડી અને વાવણી કરી લઈએ, પાકનું નિંદણ કરી લઈએ, પાકની કાપણી કરી એટલે કે લણણી કરી લઈએ, અને પાકને જ્યારે પેલી એની ફસલમાંથી કણસ લાગે ને આપણે એમાંથી દૂર કરી લઈએ, અને જ્યાં સુધી એ પાકને વેચવા માટે બહાર નીકળી જાય ત્યાં સુધી ખેડૂતના હૈયામાં આનંદ સમાતો નથી. જાણે વરસાદ આવવાની તૈયારી હોય ત્યારથી જ જાણે ખેડૂતને તો એવું થવા લાગે કે આજ તો મારા આંગણે જાણે કંઈક ઉત્સવ હોય, કંઈક સારો માંગણી પ્રસંગ હોય એવું ખેડૂતને લાગી રહે છે. તેથી તો વરસાદ આવવાની તૈયારીની સાથે ખેડૂત પણ પોતાની રીતે બધી તૈયારી કરવા માંડે છે. પોતાની પોતાના બળદોની પોતાના હળ ગાડું એનો વાવણીનો બરાબર બધી જ પૂરી તૈયારી કરી લીધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય અહીં પૂરું થાય છે. અને જે જે શબ્દ અહીં બોર્ડ વર્ક મેં કરેલા છે તમે જ્યારે વિડીયો મારફતે આ કાવ્ય જોવો ત્યારે પાઠ્યપુસ્તક ખુલ્લું રાખી અને જે જે શબ્દોની અહીંયા યાદી બનાવેલી છે એ તમારે રફકામમાં અથવા તો પાઠ્યમાં તમારે પેન્સિલથી આ બધું સમજતા હોય ત્યારે આજુબાજુ લખતું જવાય. એટલે બીજી વાત, જ્યારે પરીક્ષા લઈને જ્યારે પાઠ્યમાંથી વાંચવા મૂકીએ ત્યારે તમારે ક્યાંય બીજે શોધવા જવું પડે નહીં. થેન્ક યુ.